નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ચાલતા અભિયાન તંદુરસ્ત સમાજ પોષણયુક્ત બને તે સરકારનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દોલતાબાદમાં માનનીય શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નેતૃત્વ અને માર્ગદર્શન અનુસાર પોષણ અભિયાન 2020-22 હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત દોલતાબાદની પ્રાથમિક શાળામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનલબા પઢેરિયા પ્રાંત અધિકારી પ્રાંતિજ તેમજ તલોદ તાલુકા પંચાયત ICDS કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેથી 0-6 વર્ષ કુપોષિત બાળકો પોષક આહાર મળી રહે તેમજ બાળકો તંદુરસ્ત બને, કુપોષણ મુક્ત ગુજરાત બને તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી વજન ઓછું છે તેમજ બાળકોને પૂરતો ખોરાક માતા પિતા તેમજ સરકારી યોજનાઓ મળતો ખોરાક પૂરતો આપવા સૂચન કરી હતી. આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાની બારો સ્વાગત ગીત તેમજ પદાધિકારીઓ પોષણયુક્ત આરતી ઉતારી હતી. આ કાર્યક્રમ દરમિયાન પોષણયુક્ત ફિલ્મ પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આંગણવાડી સંચાલકો પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું. વાનગી હરીફાઈમાં વિજેતા બહેનો 3 ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં સફળ બનાવ્યો હતો. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. ગુજરાત સરકાર દ્વારા આયોજિત પોષણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજે તલોદ તાલુકાના દોલતાબાદ ગામે આજે પ્રાંત અધિકારી બહેનશ્રીના અધ્યક્ષસ્થાને પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો, જેમાં ગામના બાળકોને કેવી રીતે સશક્ત બનાવવા, કેવી રીતે તંદુરસ્ત રાખવા જેની ચિંતા ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીએ કરી છે અને ગામે ગામ આ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને 2 વર્ષની અંદર ગુજરાતનું કોઈપણ બાળક કુપોષણ ન રહે અને સશક્ત બને એ ધ્યેય સાથે આ કાર્યક્રમની શરૂઆત કરી છે, જેમાં ગામના દરેક બાળકોની મુલાકાત લઈ અને એમને કઈ રીતે સશક્ત બનાવવા એ માટે આજે માહિતી આપવામાં આવી અને જે સર્વે કાર્યક્રમ આપ્યો.